અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે મોડાસાથી નડિયાદ ઇલેક્ટ્રિક રેલવેનો ટ્રાયલ લેવામાં આવ્યો હતો, જેમાં બોમ્બે, બરોડા તથા અન્ય વેસ્ટર્ન રેલવેના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમાં મોડાસાના પણ વરિષ્ઠ નાગરિકો હાજર રહ્યા હતા, જેમની વર્ષોથી મોડાસા બોમ્બે, મોડાસા દિલ્હી ટ્રેનની માંગો અને કેટલીક વખત આવેદનપત્ર પણ આપવામાં આવ્યા હતા તથા મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી. ભારત સરકાર દ્વારા સાબરકાંઠા અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડ તરફથી આ રજૂઆતોને ધ્યાને લઈ અને નડિયાદ કપડવંજ મોડાસા રેલવે લાઇનને બ્રોડગેજ લાઇન નાખી રેલવેની શરૂઆત કરાઈ હતી. ત્યારબાદ ઇલેક્ટ્રિક રેલવે લાઇન નાખી તેને આગળ મોડાસાથી ટીટોય, શામળાજીથી ઉદયપુર સાથે જોઈન્ટ કરવાનો પ્રોજેક્ટ પણ હાથ ધરવામાં આવ્યો છે. ત્યારે આ નવીન નાખેલ ઇલેક્ટ્રિક લાઇનની રેલવેનો ટ્રાયલ કર્યા બાદ 2 વર્ષ સુધી રેલવે લાઇનને વિરામ આપવામાં આવશે તેવી વાત જાણવા મળી હતી. પરંતુ અરવલ્લીને નાગરિકો દ્વારા દિલ્હી મુંબઈ લાઇન મોડાસા થઈને નીકળશે એટલે પેસેન્જરને તથા સરકારને અમુક કિલોમીટર ઘણા ઓછા થવાની સંભાવના છે, જેને લઈને લોકોને પણ ફાયદો છે તેવું અરવલ્લી જિલ્લાના અને મોડાસાના નાગરિકોનું કહેવું છે કે હાલ પૂરતી તો આ ઇલેક્ટ્રિક લાઇન મોડાસા નડિયાદ ચાલુ રહે તેવી માંગ કરી રહ્યા છે અને અરવલ્લી સાબરકાંઠા સાંસદને પણ રજૂઆત કરવામાં આવેલ છે. ભારત સરકાર દ્વારા મોડાસા શામળાજી બજેટ ફાળવવામાં આવતા તે કાર્ય ત્વરિત ચાલુ થાય અને આ પંથકની જનતાને ઉદયપુર મુંબઈ સુધીની રેલવે સેવા મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. આવા જ અવનવા વિડીયોઝ માટે અબ તકની ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક અને શેર કરતા ના ભૂલશો. આ જ રીતે જોડાયેલા રહો અબ તક સાથે.